नमस्ते मित्रों, कोईपण फोटा में पीडीएफ फाइल कई रीते बनावी एना विषय आज हूँ तमने एक एप्लिकेशन द्वारा एकदम सरल रीते समझूती आपीश। तो एना माटे तमे मोबाइल में प्ले स्टोर में इमेज टू पीडीएफ कन्वर्टर एवं टाइप करशो एटले आ एप्लिकेशन जोवा मळशे। एने डाउनलॉड कर्या बाद ओपन करशो એટલે એકદમ સિમ્પલ રીતે તમારી પાસે મોબાઈલમાં રહેલા ફોટાને કઈ રીતે પીડીએફ ફાઇલમાં કન્વર્ટ કરવા એની એકદમ સિમ્પલ મેથડ હું તમને સમજાવું। તો અહીં આ ઓપ્શન છે, એના પર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની ગેલેરી ઓપન થશે। આમાંથી તમારે જે પણ ફોટાને પીડીએફ બનાવી છે એ ફોટા તમે સિલેક્ટ કરી લેશો। त्यारबाद वहीं उदाहरण तरीके त्रण चार फोटा छे ये सिलेक्ट करूँ छू। त्यारबाद डन लिख्यु एना पर क्लिक करशो एटले तमे जेटला फोटा सिलेक्ट कर्या ए फोटा अहीं जोवा मळशे। हवे नीचे अहीं लिख्यु कन्वर्ट टू पीडीएफ, तेना पर क्लिक करशो एटले तमे जे फोटा सिलेक्ट कर्या हता एनी पीडीएफ फाइल बनी गई छे। અને પીડીએફ ફાઇલ તમારા ફોન ફાઇલ મેનેજરની અંદર કઈ જગ્યાએ સ્ટોરેજ થઈ છે એ પણ તમને અહીં બતાવશે। હવે તમે ઓપન લખ્યું એના પર ક્લિક કરીશો એટલે આ ફાઇલને તમે એડોબ એક્રોબેટ અથવા તો ડ્રાઈવ પીડીએફ વ્યુઅરમાં તમે ઓપન કરી શકશો। અહીં આપણે ફોટા જે સિલેક્ટ કર્યા હતા એ તમે અહીં જોઈ શકો છો કે એની પીડીએફ ફાઇલ બની ગઈ છે। હવે આ પીડીએફ ફાઇલનો તમે વિવિધ રીતે ઉપયોગ કરી શકો છો, કોઈપણ યોજના માટેના ઓનલાઈન ફોર્મ ભરવા અથવા તો કોઈપણ ડોક્યુમેન્ટ તમારા કઢાવવું હોય, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, તો એના માટે જે જરૂરી ડોક્યુમેન્ટ આપણે જોઈતા હોય એની પીડીએફ ફાઇલ મોબાઈલની અંદર હોય તો તમે ગમે તે જગ્યાએ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી સાથે ન હોય છતાં પણ તમારા મોબાઈલની અંદર તમે આવી પીડીએફ ફાઇલ બનાવીને રાખી હોય તો ગમે તે જગ્યાએ તમે એનો ઉપયોગ કરી શકો। તમે ધારો તો અહીં ત્રણ ડોટ લખ્યા છે તેના પર ક્લિક કરશો એટલે અહીં સેન્ડ ફાઇલ લખ્યું, ત્યાંથી ડાયરેક્ટ તમે વોટ્સએપની અંદર પણ તેને તમારા મિત્રને કે જેને જરૂર હોય એને તમે સેન્ડ કરી શકશો, અથવા તો સેવ ટુ ડ્રાઈવ એટલે કે ગૂગલ ડ્રાઈવની અંદર તમે જે પીડીએફ બનાવી એને તમે લાંબા સમય સુધી ગૂગલ ડ્રાઈવની અંદર સાચવીને રાખી શકશો। જ્યારે પણ જરૂર પડે તો ગૂગલ ડ્રાઈવમાંથી તમે જે પીડીએફ બનાવેલી હોય એનો તમે ગમે ત્યારે ઉપયોગ કરી શકો, વોટ્સએપની અંદર પણ તમે મોકલી શકો, જીમેલની અંદર પણ મોકલી શકો, ટેલિગ્રામમાં પણ તમે એને સેન્ડ કરી શકો, એડોબમાં પણ તમે આ પીડીએફ છે એ ઓપન કરી શકો। તો આવી રીતે એકદમ સરળ રીતે કોઈપણ ફોટાને પીડીએફ ફાઇલમાં આવી એકદમ સરળ રીતે તમે પીડીએફ ફાઇલ બનાવી શકશો।